નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે આપણી નિબંધ બુકમાં નિબંધ બીજો લખશું, નિબંધ બે, ચબૂતરો. તમને આગળ સૂચનાઓ મળી જ છે કે નિબંધ કઈ રીતે લખવો. તો કે ફકરો પાડીને લખવો, દરેક ફકરા વચ્ચે લીટી છોડવી, નવો નિબંધ નવા પાનેથી શરૂ કરવો, અને સુંદર અને સુવાચ્ય અક્ષરે નિબંધ લખવો. તો બાળકો ચાલો આપણે ચબૂતરો નિબંધ લખીએ. આપણે સૌથી પહેલો પાઠ, ચિત્રપાઠ જે ચબૂતરો આવેલો છે એટલે આપણે ચબૂતરાથી તો પરિચિત જ છીએ. હવે આપણે તેનો નિબંધ લખીશું. ચબૂતરાને પંખી ઘર પણ કહે છે. ગામડાઓમાં મંદિરની આગળ ખુલ્લા ભાગમાં ચબૂતરો જોવા મળે છે. ચબૂતરા નીચે ઓટલો હોય છે. ચબૂતરો મોટા થાંભલા પર બનેલો હોય છે. ચબૂતરા પર છાંયડા માટે છાપરું પણ બનાવેલ હોય છે. ચબૂતરાની બાજુમાં પક્ષીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા પણ હોય છે. તો બાળકો આ પહેલો ફકરો થયો. તમે જોયું શરૂઆતમાં ફકરો પાડીને લખેલું છે, તો આ પહેલો ફકરો પૂરો થયો. ત્યારબાદ હવે બીજો ફકરો, ફકરો પાડીને મંદિર આવતા લોકો ચબૂતરામાં ચણ એટલે કે અનાજ નાખે છે. પક્ષીઓ આ દાણા ખાવા માટે આવે છે. ચણ ચણ્યા પછી પાણી પીવે છે. ચબૂતરાનું બાંધકામ ઊંચું હોવાથી પક્ષીઓ નિર્ભય બનીને ચણ ચણે છે. ચબૂતરાની નીચે પડેલ દાણા ખાવા બકરીઓ પણ આવે છે. ચબૂતરો પક્ષી પ્રેમ તથા દયાનું પ્રતીક છે. આ બધું જ આપણે પાઠમાં ભણી ગયેલા હતા. આપણે પ્રશ્નો આવ્યા હતા કે ચબૂતરો ઊંચે કેમ બાંધવામાં આવે છે, ચબૂતરા ઉપર છાપરું કેમ હોય છે, ચબૂતરામાં કયા કયા અનાજ નાખવામાં આવે છે. તો આ બધું જ આપણે ભણી ગયા હતા એટલે આ નિબંધ બાળકો તમને સાવ સહેલો લાગશે. ચાલો ત્યાંથી આગળ ફકરો પાડીને, શહેરોમાં પણ બગીચામાં ચબૂતરો જોવા મળે છે. બગીચે આવતા વડીલો તેમાં દાણા નાખે છે. ચબૂતરે વિવિધ પક્ષીઓ આવીને દાણા ખાય છે. ઉનાળાના દિવસોમાં પક્ષીઓને ચબૂતરે પાણી મળી રહે છે. ચબૂતરામાં મોટાભાગે જુવાર નાખવામાં આવે છે. ચબૂતરામાં પક્ષીઓ કિલ્લોલ કરતા જોવા મળે છે. બાળકો અહીંયા પ્રિન્ટ મિસ્ટેકના લીધે કિલ્લો લ નથી લખાયેલો, એ આપણે લખવાનો છે. ત્યાર પછી ફકરો પાડીને, ચબૂતરે કબૂતરો, ચકલીઓ, મોર, પોપર ચણ ચણવા આવે છે. દૂરથી ઊભા રહી આ પક્ષીઓ જોવાની મજા આવે છે. ખરેખર ચબૂતરો એક સારું સ્થળ છે. તો બાળકો અહીં આપણો આ નિબંધ પૂરો થાય છે. આ નિબંધ ખૂબ જ નાનો અને સરસ હતો. તો આ તમારે તમારી નિબંધ બુકમાં લખવાનો છે. નિબંધ લખતી વખતે વિરામચિહ્નો જેમ કે પૂર્ણવિરામ છે, અલ્પવિરામ છે, અવતરણ ચિહ્નો છે, આ બધાનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તો બાળકો આજે અહીં સુધી જ. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.